બેઝિક ઇંગ્લિશ ગ્રામરની વિડીયો સિરીઝ વિડીયો 4. આ વિડીયોમાં આપણે પ્રોનાઉન વિશે જાણીશું. મિત્રો, ટીવી 10 ચેનલ પર હું ભાર્ગવ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ બેઝિક ઇંગ્લિશ ગ્રામરની વિડીયો સિરીઝ, જેમાં આપણે ગુજરાતીની મદદથી અંગ્રેજી ગ્રામર શીખીશું. ગયા વિડીયોમાં આપણે સ્ટેજ 1, નાઉન્સ વગેરે વિશે જોયું. આજે આપણે સ્ટેજ 2ની અંદર પ્રોનાઉન વિશે જાણીશું. પ્રોનાઉનની વ્યાખ્યા: જે શબ્દ નામને બદલે વપરાય અને નામ જેવું કામ આપે તેને પ્રોનાઉન કહેવામાં આવે છે. એટલે નામને બદલે વપરી શકાય? તો આપણે નાઉનને શીખવામાં ખોટો મગજ ખપાવીએ એમ ને? પણ ના, એવું નથી. વાક્યમાં નાઉન અને પ્રોનાઉન બંને ઉપયોગી છે. ભાર્ગવનું નામ ભાર્ગવ છે. ભાર્ગવ બોલી રહ્યો છે. ભાર્ગવ પરફોર્મ કરી રહ્યો છે. એમ બોલવાને બદલે આપણે એમ બોલીએ છીએ કે મારું નામ ભાર્ગવ છે, હું બોલી રહ્યો છું, હું પરફોર્મ કરી રહ્યો છું. તો એમાં જે ડાર્ક અક્ષરે લખેલું છે, મારું, હું વગેરે પ્રોનાઉન છે. પ્રોનાઉનને સર્વનામ કહેવામાં આવે છે. ગુજરાતીમાં આપણે પ્રોનાઉનને સર્વનામ કહીએ છીએ. તો તેના પ્રકારો કેટલા છે? કાઇન્ડ ઓફ પ્રોનાઉન: એ પર્સનલ પ્રોનાઉન, પુરુષ વાચક સર્વનામ. બી રિલેટિવ પ્રોનાઉન, સંબંધી સર્વનામ. સી ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન, દર્શક સર્વનામ. ડી ઇન્ડેફિનેટ પ્રોનાઉન, અનિશ્ચિત સર્વનામ. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, પ્રશ્નાર્થ સર્વનામ. રિફ્લેક્સિવ પ્રોનાઉન, સ્વવાચક સર્વનામ. તેમાં આપણે પહેલા વહેલા પર્સનલ પ્રોનાઉન જોઈએ, પુરુષ વાચક સર્વનામ. પર્સનલનો અર્થ અહીં સેપરેટ કે કોઈ એક માટે જ એવો નથી, પણ પર્સનને લગતું હોવાથી તેને પર્સનલ પ્રોનાઉન કહેવામાં આવે છે. આને યાદ રાખવા માટે કોઈ તર્ક મારી પાસે નથી, માત્ર ગોખીને, ગોખણપટ્ટી કરીને નીચેનો કોષ્ટક યાદ કરો, જેમાં પહેલો પુરુષ એકવચન, પહેલો પુરુષ બહુવચન, બીજો પુરુષ એકવચન, બીજો પુરુષ બહુવચન, ત્રીજો પુરુષ એકવચન અને ત્રીજો પુરુષ બહુવચન આપેલું છે. તેવી જ રીતે અંગ્રેજીમાં ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, સિંગ્યુલર, પ્લુરલ. હવે તેની અલગ અલગ વિભક્તિઓ આપેલી છે: સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ, પોઝેસિવ, વેરી પોઝેસિવ. આ કોષ્ટકને રટીને યાદ કરો. કેવી રીતે? તો કે આઈ, મી, માય, માઇન્ડ. આઈ, મી, માય, માઇન્ડ. એવી જ રીતે વી, અસ, અવર, અવર્સ. વી, અસ, અવર, અવર્સ. યુ, યુ, યોર, યોર્સ. યુ, યુ, યોર, યોર્સ. હી, હિમ, હિઝ, હિઝ. શી, હર, હર, હર્સ. ઇટ, ઇટ, ઇટ્સ, ઇટ્સ. ધે, ધેમ, ધેર, ધેર્સ. ધે, ધેમ, ધેર, ધેર્સ. આવી રીતે રટીને આખો કોષ્ટક યાદ રાખવા માટે પ્રયત્ન કરો. કર્તરી એટલે કર્તા તરીકે. હું ક્રિકેટ રમું છું કહેવું હોય તો આઈ પ્લે ક્રિકેટ. હવે જોઈએ બીજું, રિલેટિવ પ્રોનાઉન, સંબંધિત સર્વનામ. આ સર્વનામ સંબંધ દર્શાવે છે. હુ એટલે કોણ, વિચ એટલે કેવું, ધેટ એટલે તે અથવા પેલું, વોટ એટલે શું અથવા કયું. પણ અહીં આ બધાનો અર્થ કે જેનો, કે જે, કે જેની વગેરે જેવો અર્થ થાય છે. એક, હુ માનવજાતિ માટે વપરાય છે. તેની કર્તરી, કર્મણી અને અધિકારી વિભક્તિ સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ, પોઝેસિવ, હુ, હુમ, હુઝ છે. હવે તેના આપણે ઉદાહરણો જોઈએ. ધીસ ઇઝ ધ બોય હુ ગોટ ધ પ્રાઇઝ. આ તે છોકરો છે જેણે પ્રાઇઝ મેળવ્યું છે. ધીસ ઇઝ ધ બોય હુમ આઈ નો વેરી વેલ. આ
તે છોકરો છે જેને હું સારી રીતે જાણું છું. This is the girl whose purse is stolen. આ તે છોકરી છે જેનું પર્સ ચોરાઈ ગયું છે. બીજું વિચ. વિચ નાનીતર જાતિ માટે વપરાય છે. આઈ હેડ એ પેન, આઈ લોસ્ટ ઇટ યસ્ટરડે. આઈ હેડ એ પેન વિચ આઈ લોસ્ટ યસ્ટરડે, જેમાં આપણે વિચ લગાડવાથી કે જે એવો અર્થ થાય છે. ધીસ ઇઝ એ બોક્સ, ઇટ ઇઝ વ્હાઇટ કલર્ડ. આ એક બોક્સ છે, તેનો રંગ સફેદ છે, અથવા તો તે સફેદ રંગનો છે. ધીસ ઇઝ એ બોક્સ વિચ ઇઝ વ્હાઇટ કલર્ડ. આ તે બોક્સ છે જે સફેદ કલરનું છે. ત્રીજું ધેટ. ધેટનો ઉપયોગ સજીવ તેમજ નિર્જીવ, એકવચન તેમજ બહુવચન બંનેમાં કરી શકાય છે. ધ થીફ એન્ડ હિઝ લગેજ ધેટ વેર ફાઉન્ડ ઇન ધીઝ રૂમ. ચોર અને તેમનો લગેજ જે એ રૂમમાં મળી આવ્યા. વોટ અનિશ્ચિતતાવાળી વસ્તુ માટે વપરાય. આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ યુ સે. તું જે કહે છે તે હું સમજતો નથી. પાંચમું સચ એઝ અને સેમ એઝ. આઈ વોન્ટ સચ એ બુક એઝ હી હેડ. મારે તેની પાસે હતું તેવું પુસ્તક જોઈએ છે. ધીસ ઇઝ ધ સેમ કાર એઝ આઈ સીન નિયર ધ ટેમ્પલ. આ તે જ કાર છે જે મેં મંદિર પાસે જોઈ હતી. સચ પછી એ અથવા એન અને સેમ પછી નિશ્ચિત આર્ટિકલ ધ વપરાય છે. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન દર્શક સર્વનામ. કોઈ પણ વસ્તુ બતાવવા માટે જે સર્વનામનો ઉપયોગ થાય તેને ડેમોન્સ્ટ્રેટિવ સર્વનામ એટલે કે દર્શક સર્વનામ કહેવાય છે. અહીં તે કર્તાના સ્થાને આવે છે. ધીસ ધીઝ ધેટ ધોઝ. ધીઝ એટલે આ એકવચન માટે, ધીઝ એટલે આ પણ બહુવચન માટે, ધેટ એટલે તે પણ એકવચન માટે, અને ધોઝ એટલે તે પણ બહુવચન માટે. આ આ તે તે. ધીસ ઇઝ બ્લેકબોર્ડ. આ બ્લેકબોર્ડ છે. ધીઝ આર બેન્ચીસ. આ બેન્ચીસ છે. ધેટ ઇઝ એ ફેન. તે એક પંખો છે. ધોઝ આર નીમ. તે લીમડા છે. ઇનડેફિનેટ પ્રોનાઉન અનિશ્ચિત સર્વનામ. અનિશ્ચિત સર્વનામો નીચે મુજબ છે, જેને આપણે ઉદાહરણ સાથે સમજીએ. એક ઓલ, બધા અથવા બધું. ઓલ ધ બોયઝ વેર પ્રેઝન્ટ ઇન ધ પ્લેયર હોલ. બધા છોકરાઓ પ્રાર્થના હોલમાં હાજર હતા. બે એની. ગમે તે, કોઈ, કાંઈ. પ્રશ્નાર્થ અને નકાર માટે વપરાય. ઇઝ ધેર એની મિલ્ક ઇન ધ ગ્લાસ. ગ્લાસમાં કંઈ દૂધ છે. ત્રણ એનીબડી ઓર એનીથિંગ. કાંઈ, કોઈ, ગમે તે વ્યક્તિ અથવા ગમે તે વસ્તુ. સામાન્ય રીતે પ્રશ્નાર્થમાં વપરાય. ઇઝ ધેર એનીબડી ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં કોઈ છે. ડીડ યુ ગીવ હિમ એનીથિંગ. તમે તેમને કંઈ આપ્યું. ચાર ઈચ, દરેક. તેની સાથે એકવચન ક્રિયાપદ આવે છે. ઈચ બોય હેઝ અ પેન ઇન હિઝ હેન્ડ. દરેક છોકરાના હાથમાં પેન છે. પાંચ એવરીબડી ઓર એવરીથિંગ. દરેક વ્યક્તિ અથવા દરેક વસ્તુ માટે. આની સાથે પણ એકવચન ક્રિયાપદ આવે છે. એવરીબડી ઇઝ ફ્રી ટુ મૂવ ઇન ધીઝ ગાર્ડન. દરેક વ્યક્તિ અથવા તો બધા વ્યક્તિના સંદર્ભમાં લઈ શકીએ કે બધા આ બગીચામાં ફરવા માટે મુક્ત છે અથવા આઝાદ છે. કોઈની રોકટોક થતી નથી એવા અર્થમાં છે. દરેક વ્યક્તિ આ બગીચામાં ફરવા માટે મુક્ત છે. એવરીથિંગ ઇઝ રેડી ફોર ધ ડિનર. વાડું માટે બધું તૈયાર છે. વાડું એટલે સાંજના સમયના ભોજનને ગુજરાતીમાં વાડું કહેવામાં આવે છે. સાંજના સમયના ભોજન માટે બધું
તૈયાર છે, વાળું માટે બધું તૈયાર છે. છ, વન, કોઈપણ એક જાતિવાચક માટે. વન શુડ ટ્રાય ટુ અચીવ સમથિંગ ઇન લાઈફ. વ્યક્તિએ જીવનમાં કંઈ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. સાત, નો વન અથવા નન, બેમાંથી કોઈ પણ ચાલે, જેનો અર્થ થાય છે એક પણ નહીં, ને તેની સાથે એકવચન ક્રિયાપદ આવે. નો વન હેઝ ફિનિશ્ડ ધ વર્ક. કોઈએ પણ કાર્ય પૂરું કર્યું નથી. આઠ, નોબડી અથવા નથિંગ, જેનો અર્થ થાય છે કોઈ જ વ્યક્તિ નહીં અથવા કંઈ જ નહીં. એકવચન. નોબડી લાઇક્સ ટુ ગેટ લેસ માર્ક. કોઈને ઓછા માર્ક મેળવવા ગમતા નથી. ધેર ઇઝ નથિંગ ઇન માય પોકેટ, ઇટ ઇઝ એમ્પ્ટી. મારા પાકીટમાં કંઈ નથી, તે ખાલી છે. નવ, સમ, કેટલુંક, ગણી શકાય તેવું બહુવચન અને કેટલીક વ્યક્તિ અથવા વસ્તુ માટે. ગણી શકાય નહીં ત્યારે એકવચન. એક જ સમને તમે બે રીતે યુઝ કરી શકો. તેનું જે ક્રિયાપદ છે તે જો ગણી શકાય તેવું હોય તો બહુવચનનું ક્રિયાપદ આવે, અને ગણી ન શકાય તેવું હોય તો એકવચનનું ક્રિયાપદનું રૂપ આવે. સમ પીપલ વેર પ્રેઝન્ટ ઇન ધ હોલ. થોડા લોકો હોલમાં હાજર હતા. ઇઝ ધેર એની મિલ્ક ઇન ધ ગ્લાસ. ગ્લાસમાં કંઈ દૂધ છે? ના જવાબમાં આપણે કહી શકીએ ધેર ઇઝ સમ, થોડું છે. સમબડી, કોઈ એક વ્યક્તિ. તે કોણ છે તે ખબર નથી હોતી એવા સમયમાં એવી જગ્યાએ વાપરી શકાય. તેની સાથે એકવચન ક્રિયાપદ આવે. સમબડી ઇઝ ધેર ઇન ધ રૂમ. કોઈક ત્યાં રૂમમાં છે. ધેર ઇઝ સમથિંગ ઇન યોર પોકેટ. તમારા પાકીટમાં કંઈક છે. મેની, ઘણી વ્યક્તિ અથવા વસ્તુ. મેની સો ધ થીફ બટ નન ટ્રાય ટુ કેચ હિમ. ઘણી વ્યક્તિઓએ ચોરને જોયો પરંતુ કોઈએ તેને પકડવા માટે પ્રયત્ન કર્યો નહીં. મચ, ઘણું, ગણી ન શકાય તેવા માટે કે પ્રવાહી માટે. મચ વોટર ઇઝ વેસ્ટેડ વેન ધ રિવર આર ફ્લોડેડ. જ્યારે નદીઓમાં પૂર આવે છે ત્યારે ઘણું પાણી વેડફાય છે. અથવા આપણે એમ પણ કહી શકીએ જ્યારે નદીઓમાં પૂર આવ્યું હોય છે ત્યારે ઘણું પાણી વેડફાતું હોય છે. વન એન્ડ ધ અધર, એક અને બીજી એક, વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં. હી હેઝ ટુ ગ્રામર બુક્સ. વન ઇઝ ન્યૂ એન્ડ ધ અધર ઇઝ ઓલ્ડ. તેની પાસે બે ગ્રામરની બુકો છે, એક નવી છે અને બીજી જૂની છે. ચૌદ, ધ અધર્સ, થોડીક સિવાયની બાકી બધી. દેર આર 40 પીપલ્સ ઇન માય ક્લાસ. સમ આર ક્લેવર એન્ડ ધ અધર્સ આર વીક. મારી ક્લાસમાં 40 વિદ્યાર્થીઓ છે, થોડાક હોશિયાર છે અને બીજા નબળા છે. પંદર, એ લિટલ, થોડુંક એવો હકારાત્મક ભાવ સૂચવે છે. આઈ એમ નોટ હંગ્રી સો આઈ શેલ હેવ ઓનલી અ લિટલ ટી. હું ભૂખ્યો નથી તેથી હું માત્ર થોડો ચા લઈશ. સોળ, લિટલ, થોડુંક એવો અર્થ થાય છે, નહીવત અથવા થોડું, નકારાત્મક ભાવ સૂચવે છે. આઈ એમ પુઅર આઈ હેવ લિટલ મની ટુ હેલ્પ યુ. હું ગરીબ છું, મારી પાસે તમને મદદ કરવા માટે થોડા પૈસા છે. અહીં પૈસા એ ધનના અર્થમાં છે, રૂપિયાના અર્થમાં નથી, એટલે કે લિક્વિડ કેપિટલ છે. આપણે પૈસા શબ્દ વાપરીએ એટલે ઓલા સિક્કા પૈસા છે એ રીતે નહીં કે ભાઈ હાલો 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય એવી રીતે પૈસા નથી, પણ મની એ ધન સૂચવે છે, લિક્વિડ કેપિટલ સૂચવે છે. એ ફ્યુ, થોડુંક એવો હકારાત્મક અર્થ સૂચવે છે. ઓનલી એ ફ્યુ સ્ટુડન્ટ્સ ઓફ ધીસ ક્લાસ કેન સોલ્વ ધીસ ક્વેશ્ચન. આ ક્લાસમાંના થોડાક જ વિદ્યાર્થીઓ આ પ્રશ્ન ઉકેલી શકે તેમ છે. ફ્યુ, થોડુંક, નકારાત્મક ભાવ સૂચવે છે. ધ સ્ટુડન્ટ્સ ઓફ ધીસ ક્લાસ આર નોટ ક્લિયર ફ્યુ કેન સોલ્વ ધીસ ક્વેશ્ચન. આ ક્લાસના વિદ્યાર્થીઓ હોશિયાર નથી, થોડાક જ આ પ્રશ્ન હલ કરી શકે તેમ છે. ધ રેસ્ટ, અમુક સિવાયનું બાકીનું બધું. આઈ હેડ 500 રૂપીઝ આઈ સ્પેન્ડ 200 રૂપીઝ ઇન ધ ફેર એન્ડ ડિપોઝિટેડ ધ રેસ્ટ ઇન ધ બેંક. મારી પાસે 500 રૂપિયા હતા, મેં 200 રૂપિયા મેળામાં ખર્ચ્યા અને બાકીના બધા બેંકમાં જમા કર્યા. અગાઉ આપણે જેમ ચેપ્ટરમાં જોયું આઈ વી યુ યુ હી સી ઇટ ધે, એ બધા સર્વનામો
છે. તો એ સર્વનામમાં હું આઈનો અર્થ આપણે હું લખાવેલો છે, પણ ઘણીવાર આઈનો અર્થ હું, મારો, મને એવો ઘણો બધો અર્થ થતો હોય છે. અત્યારે આઈનો અર્થ મારી પાસે એટલે મારી એવો અર્થ થયો છે. અને આગળ જ આઈ સ્પેન્ડમાં મેં એવો આપણે અર્થ એનો કર્યો છે. એટલે કે આઈ હેડ 200 રૂપીઝનો અર્થ અહીંયા હું 500 રૂપિયા એવો અર્થ થતો નથી, પણ હેડ આવે છે એટલે પાસે હોવાનો અર્થ સૂચવે છે, મારી પાસે, આઈ હેડ મારી પાસે. અને આઈ સ્પેન્ડ એટલે ખર્ચ્યા, પણ હું ખર્ચ્યા નહીં, મેં ખર્ચ્યા. એવી જ રીતે યુ, ધે, હી, સી, ઇટ દરેકના અર્થમાં ગુજરાતીમાં જ્યારે આપણે કન્વર્ટ કરીએ ત્યારે થોડો ઘણો ફેરબદલ થતો હોતો હોય છે, તે પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. હવે 20મું, ઓફ લાગે તેવા સર્વનામો. તેમાં બે રીતે છે, ઓફ પછી અનુસરાતા બહુવચનના નામો જેના પૈકી એક વચનનું ક્રિયાપદ વપરાય છે, એટલે કે એમ, ઇઝ, વોઝ, હેઝ, એ બધા એક વચનના છે ક્રિયાપદો. અને વેર, હેવ, આર વગેરે બહુવચનના ક્રિયાપદો છે. તો ઈચ પછી જ્યારે ઓફ લાગે ત્યારે એક વચન ક્રિયાપદ વપરાય તેવા કયા કયા છે? ઈચ ઓફ એટલે અમુકમાંના દરેક, વન ઓફ અમુકમાંના એક, નન ઓફ એટલે એક પણ નહીં, આઈધર ઓફ એટલે બેમાંથી એક, નાઈધર ઓફ એટલે બેમાંથી એક પણ નહીં. આ બધાની સાથે ક્રિયાપદનું એકવચનનું રૂપ આવે. ઓફ પછી તેની સાથે બહુવચન અને બહુવચન નામ અથવા બહુવચન ક્રિયાપદ વપરાય તેવા કોણ? તો કે ઓલ ઓફ, તેની પાછળ આર, હેવ વગેરે બહુવચનના ક્રિયાપદો વપરાતા હોય છે અને બહુવચનના નામ વપરાતા હોય છે. ઓલ ઓફ એટલે બધું, બધા. સમ ઓફ એટલે કેટલાક, મેની ઓફ એટલે ઘણા, અને મચ ઓફ એટલે ઘણું. એ ફ્યુ ઓફ એટલે ઘણા ઓછા, બોથ ઓફ એટલે બંને બહુવચન માટે વાપરી શકે, રેસ્ટ ઓફ એટલે બાકીના બધા, તેની પણ સાથે બહુવચન વપરાય છે. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, પ્રશ્નાર્થ સર્વનામ. હવે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન એટલે કે પ્રશ્નાર્થ સર્વનામ. વાક્યમાં પ્રશ્ન પૂછવા માટે આવા સર્વનામનો ઉપયોગ થતો હોવાથી તેને ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન કહેવામાં આવે છે. હુ, હુમ, હુઝ, વાય, વેન, વેર, વીચ, હાઉ, વોટ, ઇટીસી બધા પ્રશ્નાર્થ સર્વનામો છે. અગાઉ આપણે જોયું કે આવા સર્વનામને કે જે, કે જેને, કે જેનો જેવા ઉપયોગ થતા હતા, પણ અહીં તેનો અલગ અર્થ થાય છે. ઉદાહરણથી આપણે સમજીએ. હુ આર યુ, તમે કોણ છો? વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે? વિચ ઇઝ યોર હાઉસ, તમારું મકાન કયું છે? વાય આર યુ લેટ, તમે મોડા કેમ છો? વાય આર યુ લેટ, તમે મોડા કેમ છો? હુમ ડુ યુ લાઈક, તમે કોને પસંદ કરો છો? હુઝ બેગ ઇઝ ધીસ, આ બેગ કોનું છે? હાઉ આર યુ, તમને કેમ છે? વેર ઇઝ યોર રેસિડન્સ, તમે ક્યાં રહો છો? વેન ઇઝ યોર બર્થડે, તમારી જન્મ તારીખ ક્યારે આવે છે? ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનને ડબલ્યુ એચ વાળા શબ્દો પણ કહેવામાં આવે છે. રિફ્લેક્સિવ પ્રોનાઉન, સ્વવાચક સર્વનામ. માય, અવર, યોર, હિમ, હર, ઇટ, ધેમ ને સેલ્ફ કે સેલ્ફ્સ લગાડી બનાવેલ પદોને રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે કે સ્વવાચક સર્વનામ કહેવાય છે. ગુજરાતીમાં આપણે તેને પોતે, ખુદ, જાતે જેવા સર્વનામોથી ઓળખીએ છીએ. એકવચન માટે સેલ્ફ અને બહુવચન માટે સેલ્ફ્સ આવે છે. માય સેલ્ફ, અવર સેલ્ફ્સ, યોર સેલ્ફ, યોર સેલ્ફ્સ, હિમ સેલ્ફ, હર સેલ્ફ, ઇટ સેલ્ફ અને તેમ સેલ્ફ્સ. તો આ થયા સ્વવાચક સર્વનામ. હવે ત્યાર પછી પણ એક છે ઇમ્ફેટિક સર્વનામ, ઇમ્ફેટિક પ્રોનાઉન. જ્યારે કોઈપણ વાક્યમાં નામ કે પુરુષવાચક સર્વનામનો ઉપયોગ કરવામાં આવે અને તેના પર વધારે ભાર આપવાનો થાય ત્યારે વિશેષ નામને ઇમ્ફેટિક પ્રોનાઉન કહેવામાં આવે છે. ધીસ, જેને આપણે ઉદાહરણથી જોઈએ, ધીસ ઇઝ માય ઓન હાઉસ, આ મારું પોતાનું જ મકાન છે. ધીસ ઇઝ માય પર્સનલ ડાયરી, આ મારી પર્સનલ ડાયરી છે, પર્સનલ એટલે જેની પોતાની જ હોય એ. ધીસ ઇઝ માય સેપરેટ રૂમ, આ મારો પોતાનો જ રૂમ છે. એટલે કે એકદમ અધિકાર બતાવે છે
ત્યારે ઇમ્ફેટિક પ્રોનાઉન, ઇમ્ફેટિક પ્રોનાઉનની સંખ્યા બહુ ઓછી હોય છે, તેથી તે યાદ રાખવું એકદમ ઇઝી બની જાય છે. તો મિત્રો આજ માટે બસ આટલું જ. ફરી મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી મને આપો રજા. સી યુ અગેન. જોતા રહો ટીવી 10 ચેનલ. બાય બાય.